केंद्र સરકારે તેની સરકારના સંયુક્ત સચિવ વધારાના સચિવ સચિવને સંસદના વિશેષ સત્ર પહેલા દિલ્હીમાં રહેવા જણાવ્યું છે. સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર G20 સમિટના થોડા દિવસો પછી યોજાશે અને આ સત્ર ફક્ત 5 દિવસ હશે. વિશેષ સત્રના એજન્ડા તરીકે કંઈ પણ કહેવામાં આવ્યું નથી, પરંતુ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી કહે છે કે અમૃત સમયગાળા વચ્ચે યોજાનારા આ વિશેષ સત્ર દરમિયાન તેઓ સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા વિશે આશાવાદી છે. મહત્વનું છે કે બંધારણની કલમ 85 સંસદના સત્રને બોલાવવાની જોગવાઈ છે. આ હેઠળ સરકારને સંસદના સત્રને બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતો પર કેબિનેટ સમિતિ નિર્ણય લે છે, જે રાષ્ટ્રપતિ દ્વારા ફોર્મલ પ્રચારિત કરી રીતે આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને સત્રમાં બોલાવવામાં આવે છે. એક દેશ એક ચૂંટણી અંગેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ભાજપની કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે બધી ચૂંટણીઓ એક સાથે યોજાય, પરંતુ ઘણા રાજકીય પક્ષો તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.